સમાચારમાં વધુ વાત કરીએ તો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નયનરમ્ય જુનારાજ ગામમાં વસેરા ડીકી હનુમાનજીના દાદાના મંદિરે શ્રાવણ માસના છેલ્લા શનિવારે હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નર્મદા જિલ્લાના વનરાજીના ઘેરાયેલા પહાડોની મધ્યમાં આવેલા ડીકી હનુમાનજીનું ત્યાં મંદિર છે, પરંતુ કમનસીબની વાત છે કે કરોડોના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવાયું છે, પરંતુ અહીં ગામડાઓમાં આજે પણ રોડ રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓને અભાવ જોવા મળી રહ્યો છે અને લોકો ઝંખી રહ્યા છે. મંદિરે જવા માટેનો કાચો રસ્તો બિસ્માર હાલતમાં હોય છે. મંદિરે જવા માટે નાવડીમાં બેસીને નદી પાર કરીને જંગલ વિસ્તારમાંથી પસાર થઈને મંદિરો માટે ભક્તો જઈ રહ્યા છે. આ મંદિરનો ધાર્મિક પૌરાણિક મહિમા હોય, કેટલાક લોકો દૂર દૂરથી ભગવાન શ્રી ડીકીવાળા હનુમાનજીના દર્શને આવી ધન્યતા અનુભવે છે. અહીં કેટલાક વર્ષથી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આ મંદિરમાં કરાય છે, તેમજ મંદિરમાં પૂજા કરતા મહારાજ સેવાભાવી રમેશભાઈ દ્વારા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, જેના કારણે અહીં આ મંદિરની પૂજા અર્ચના કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળે છે. આ સ્થળ પ્રવાસન માટે વિકસી શકે જો આ મંદિરે આવતા રસ્તો ડામર રસ્તો પાકો બનાવી દર્શનાર્થીઓ માટે પ્રવાસનનું કાર્ય યોગ્ય કરવામાં આવે તો ભક્તોની તીવ્ર માંગ ઉઠી રહી છે. નર્મદાથી પરેશ બારિયાનો રિપોર્ટ, પાદરા 24. Oh.